વેલકમ ટુ માય ચેનલ ગુજરાતી સાહિત્ય. મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતી સાહિત્યની અનમોલ કૃતિ જેનું નામ છે આંગણિયાત, જેના લેખક છે જોસેફ મેકવાન. નેટ, સ્લેટ, જીપીએસસી વગેરે પરીક્ષાઓમાં ખૂબ જ અગત્યની છે, કારણ કે તેના સિલેબસમાં આ કૃતિ સામેલ છે અને તેના વિશે નેટ સ્લેટની એક્ઝામમાં, જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે. તો તેનો ટૂંક પરિચય આજે આપણે જાણીશું. સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. જોસેફ મેકવાન દલિત સાહિત્યના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર માનવામાં આવે છે. તેમનો જન્મ 9 ઓક્ટોબર 1935 રોજ ચરોતર પ્રદેશના ઓડ પાસે આવેલા ત્રાણોલ ગામના ખ્રિસ્તી ધર્મ પાળતા એક સામાન્ય વણકર કુટુંબમાં થયો હતો. જન્મથી જ ગરીબી, પછાતપણા અને આબટશેઠ ભર્યા વલણોની અસહ્ય અડચણોને સામનો કરીને 1967 પ્રથમ વર્ગે બીએ, 1969 દ્વિતીય વર્ગ એમએ અને 1971 પ્રથમ વર્ગ બીએડ થયા. કોલેજમાં લેક્ચર તરીકેની કારકિર્દીમાં તેમણે કોલેજની નોકરી છોડી દઈ ગામડાની શાળામાં જવા દબાણ કરવામાં આવ્યું અને અન્ય ઘણી તકલીફો સહન કરવી પડી. જીવનના આવા અસહ્ય અનુભવો અને જ્ઞાતિ પ્રથા આધારિત સ્વનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછૂત અને પછાત જ્ઞાતિ સમાજની વિતક કથાઓને એક માધ્યમ પૂરું પાડ્યું છે. તેમનું અવસાન 28 માર્ચ 2010 થયું. તેમને લખેલ રેખાચિત્રો વ્યથાના વિતક 1995 અને નવલકથા આંગણિયાત 1988 ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. એટલે આ નવલકથા વિશે એમ પણ ક્વેશ્ચન આવી શકે છે કે આંગણિયાત નવલકથાને કયું સાહિત્ય પારિતોષિક મળેલ છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનું તેને પ્રથમ પારિતોષિક મળેલ છે. હવે મિત્રો, આપણે કૃતિનો ટૂંક પરિચય જોઈ લઈએ. પુસ્તકનું નામ છે આંગણિયાત. સૌ પ્રથમ તેની આવૃત્તિ 1986 બહાર પડે છે, જેના લેખક છે જોસેફ મેકવાન. સાહિત્ય પ્રકાર છે નવલકથા. પણ કેવી નવલકથા? દલિત નવલકથા તેનો સાહિત્ય પ્રકાર છે. નવલકથાના મિત્રો ઐતિહાસિક એવા અલગ અલગ પ્રકાર હોય છે, તેમાંથી આ દલિત નવલકથા છે. તેના મુખ્ય પાત્ર છે ટીહો અને મેઠી, જે આ પુસ્તકમાં તેમની પ્રણય કથા નિરૂપવામાં પણ આવી છે. એટલે આપણે કહી શકાય કે આ નવલકથાના નાયક અને નાયિકા છે ટીહો અને મેઠી. બીજા અન્ય ગૌણ પાત્રોમાં છે વાલજી, મેઘજી, કંકુ, દાનો, ધનજી, ગલો, મોહન વગેરે છે. વાતાવરણ છે ચડોતર પ્રદેશનો ગ્રામીણ સમાજ. હરીન્દ્ર દવે આંગણિયાત નવલકથા અંગે કહે છે, આ નવલકથા આપણી વણ ખેડાયેલી ભૂમને ફલક બનાવે છે. એ માટે જ નહીં, એમાં સર્જકતા છલકી રહી છે એ માટે મને ગમે છે. તો સ્વયં લેખકે આંગણિયાતને મારી ધરતીની મહેક તરીકે ઓળખાવી છે. 1935 માંડી 1960 સુધીના 2.5 દાયકાની આ કથામાં સામાજિક અન્યાય અને ઉવેખાયેલી એક જાતિ પ્રત્યેના સંપન્ન સવર્ણોના હાડોહાડ દ્વેષનો પણ ચિતાર છે. આ નવલકથા ચડોતર પ્રદેશમાં ખેડા જિલ્લાના શિલાપર, રત્નાપર અને કેડરિયા જેવા ગામડામાં વસતા પટેલ ઠાકોર જ્ઞાતિ દ્વારા વર્ષોથી તિરસ્કૃત એવા વણકર સમાજના જીવનના સંઘર્ષનું આલેખન છે. ડોક્ટર મોહન પરમાર નોંધે છે કે જે સમાજમાં જન્મથી એમને અસહ્ય અપમાનો સહન કરવા પડ્યા તે સમાજનું દસ્તાવેજી ચિત્રણ આ કૃતિમાં જે રીતે ઉપસ્યું છે તે જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે ભલે આ કૃતિ કલામાં માપદંડોમાં ઊણી ઉતરી હોય, પણ પોતાની ભીતરમાં સરવર્તી વેદનાનું વિશ્વ ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે. હાથસાળ પર કાપડ વણવાનો ધંધો કરતો ટીહો વણાટ કામ કરતા કરતા તેને વેચવા માટે આજુબાજુના ગામડાઓમાં તેના જ્ઞાતિબંધુ વાલજી સાથે ફેરી કરવા જાય છે. એક દિવસ
શિલા પર ગામમાં ટીહો અને વાલજી કાપડની હરાજી કરતા હતા ત્યારે તે ગામમાં મેઘજી પટેલનો દીકરો વણકર જ્ઞાતિની કુંવારી કન્યાનું માટલું ફોડી નાખે છે. આથી ટીહો પટેલો સાથે ઝઘડો વહરી લે છે. આ ઘટનાથી જ નવલકથામાં પટેલ અને વણકર સમાજ વચ્ચેના સંઘર્ષનો પ્રારંભ થાય છે. આ સંઘર્ષમાં બહાદુર અને સ્વમાની ટીહાના દર્શન થાય છે, પરંતુ આ ઝઘડામાં ટીહાનું માથું ફૂટે છે, જેનો ઉગ્ર પ્રત્યાઘાત પડે છે. લોહી લુહાણ હાલતમાં ટીહો વણકરવાસમાં આવે છે, પરંતુ પોતાની જાતિની કન્યા મીઠીની લાજ મર્યાદા સાચવવા પોતાની જાનનું જોખમ ખેડે છે. ત્યારે વણકર જ્ઞાતિના લોકો તેની ખબર અંતર પૂછવાને બદલે બધા સ્ત્રી પુરુષો પોતાના ઘરમાં ભરાઈ જાય છે. વણકર સમાજના લોકો એટલા તો ગભરું અને ગરીબડા છે કે સવણો દ્વારા તેમની બહેન દીકરીની ભરબજારે મશ્કિર કરે કે લાજ લૂંટે તો પણ તેની સામે પોતાનો અવાજ ઊંચો કરી શકતા નથી. જો ટીહા જેવા બહાદુર હિંમત કરે, પોતાના જીવનો વિચાર કર્યા વિના તેની રક્ષા કરે, તો એ તેને પોતાના વાસમાં આશરો આપવાનું તો ઠીક છે, પણ ટીહાભાઈ તમે અમારી લાજ રાખી એટલો હરક પણ વ્યક્ત કરવાની હિંમત કરતા નથી. આમ તો ગામમાં વણકર જ્ઞાતિના ઘરો કરતા પટેલના ઘરોની સંખ્યા અડધી છે, છતાં પણ તેમનો વિરોધ કરતો ગભરાય છે. કારણ કે પટેલો 65% સુખી અને સમૃદ્ધ હોવાથી તેમની પોટ લોબી છે અને પોલીસ પણ તેમના હાથમાં હતી. માત્ર ઠાકોરોની વસ્તી વધારે હોવાથી પટેલો તેમના દબાતા, છતાં પૈસાની બાબતે ઠાકોરો એમના આશ્રિત બની બેઠા હતા. ટીહાને વાસમાં આશરો આપે તો પટેલો વાસમાં આવી અત્યાચાર કરશે તેવો ભય તેમને હતો. જંગલમાં રહેવું અને સુહની દુશ્મનાવટ કરવી આવી મૂર્ખામી ભરી તેમની વ્યવહાર રીત હતી. આથી જે પોતાના જાત ભાઈ એવા ટીહા પર આવા વ્યવહાર વર્તન બદલ ફિટકાર વરસાવે છે, તો બીજી બાજુ પરગામનો વહવાયો ગામમાં આવી પટેલ સાથે આવો વ્યવહાર કરે તેથી ગામમાં ઠાકોરોની વસ્તી વધારે હોવાથી મુખી દૂરસંઘ ઠાકોર ગામમાં ચોરે બધાને ભેગા કરી વાલજી અને ટીહાને પણ ચોરે બોલાવે છે. મુખી ટીહાને તેના વ્યવહાર વર્તન બદલ 150 રૂપિયાનો દંડ અને શીલા પર ગામમાં આવવા પર પ્રતિબંધ મૂકી દે છે. જો કે ટીહાનું આ પરાક્રમ શીરા પરના હીરા ખેમજીની દીકરી મેઠીના મનમાં વસી જાય છે. તે વાલજી અને ટીહાને પોતાના ઘરે લઈ જાય છે, ત્યાં ટીહાની સેવા કરે. નવલકથામાં ચાલતા વર્ગ સંઘર્ષની સાથે પ્રણય સંઘર્ષની શરૂઆત થાય છે. મેઠી અને ટીહાના પ્રણય સંબંધની વાત જાણ્યા પછી મેઘજી પટેલ અને તેના માણસો મેઠીને તેના બાળ પરણેતર ચૂંથિયા સાથે મોકલવાનું ષડયંત્ર ઘડે છે. આ કથામાં કરુણતા ત્યારે આવે છે કે આ ષડયંત્રમાં મેઠીની નાતનો ખુશલો ખાન પણ ભાગીદાર બને છે. અત્યાર સુધી એક સમાજના બીજા સમાજ પ્રત્યેનો બાહ્ય સંઘર્ષ આ ખુશલા ખાંટના પાત્ર દ્વારા સમાજના આંતરિક સંઘર્ષને પણ લેખકે વણી લીધો છે. આથી વણકરોની દુર્દશામાં જેટલો સવણો જવાબદાર છે એટલા વણકરો પણ છે. અહીં લેખકે પોતાના સમાજની વાત નિર્ભયતાથી કરી છે, તો બીજી એક વાત લેખક દર્શાવે છે કે વણકરોના વ્યવહારમાં પટેલનો હસ્તક છે, જેનું પ્રમાણ આપણને જુગારી દારૂડીઓ અને હરામ હાડનો બનેલ ચૂંથિયાના વિધનમાં જોવા મળે છે. શીલા પરના વહવાયાએ એમની છોકરીનો વ્યવહાર તમન પટેલનો હોપ્યો છે. આમ વણકરોના વ્યવહારના પટેલોની દખલગીરી અને તેના સારા નરસા પરિમાણનું જીણવટપૂર્વકનું નિરૂપણ આ નવલકથામાં. મેઠી સાથે પ્રણય સંબંધ બાંધવાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓને જાણતો હોવા છતાં મેઠીના કહેવાથી ટીહો પોતાના મિત્ર વાલજી અને ધનજીની મદદથી પૂનમના દિવસે ગોલાની ગાડીમાં તેનું અપહરણ કરવાનું નક્કી કરે છે. પણ ગાડીવાળો ગોલો મેઘજી પટેલ અને રણછોડ ડેલાવાળાના કાવતરામાં ભળેલો છે. ગોલાવાળાના કપટના કારણે કેડરિયાના રસ્તે મોટર પાછળ દોડતો અને મોટરમાં ચડી જઈ સામના કરતા વાલજીના માથે ઝાડની મોટી ડાળ વાગતો તે મૃત્યુ પામે છે. આ યોજનામાં સામેલ બધાને સજા થાય છે. આ ઘટનાથી
નવલકથાની કથામાં વળાક આવે છે, પણ એવું બનતું નથી। વાલજીના મૃત્યુથી કંકુ વિધવા બને છે। ભવાન ભગતના કહેવાથી ટીહો દાનાને ભાભી કંકુ સાથે દિયરવટુ કરવા સમજાવે છે। પોતાની ભાભીને અત્યંત ચાહતો દાનો આ વાતથી ટીહા પર ગુસ્સે થઈ જાય છે। તે જ વખતે કંકુ આવી કહે છે। આટલું કહેતા તેમના કાર્ય શાશા વિતક વિદ્યા હશે એ તમે ના જાણે દાના, એટલે જ એમના પડ્યાનું પાપ વરી બેઠા। તમારા ભાઈની આબરૂ અકબંધ રાખવી હોય તો મારો મનખો શણગારો, એ વના તમારો મારો કે ટીહાભાઈનો છૂટકો જ નથી। અહીં કંકુ એક સમજદાર નારી તરીકે ઉપસી આવે છે। તો બીજી બાજુ ટીહાને અનહદ પ્રેમ કરતી મેઠી પણ ન ગામતું હોવા છતાં ચૂંથિયાની સાથે જીવન ગાળે છે, તેને સુધારે પણ છે, બાળકને જન્મ આપે છે। મેઠી દાયણ તરીકે કામ કરતી મેઠીને ચૂંથિયા સાથે મોકલવાના ષડયંત્રમાં ભાગીદાર ખુશલા ખાંડનો પ્રેમ પણ મેળવે છે। પતિ ચૂંથિયો પાછો ખોટા રસ્તે વળતો મેઠી આત્મહત્યા કરવા કંકુ પાસે જાય છે, ને એ જ ક્ષણે ટીહાના ત્યાં આવી જવાથી તે બચી જાય છે। ટીહો તેને રત્ના પર લઈ જાય છે। કંકુ અને મેઠી મળીને ટીહાને વાલજી સાથે પરણાવે છે। વાલી અને મેઠી વચ્ચે સંઘર્ષો થાય છે। કથાનો આ ઉત્તરાર્ધ વાલજીના મૃત્યુ પછી ન પરણવું પરણવાની ખેંચરાણ નવલકથાનો મોટો ભાગ રૂપ। કથાના અંતે સ્વરાજ મળતો ડેલાવાળાને મિનિસ્ટરનું પદ મળે છે। ડેલાવાળાનો ભત્રીજો મોહન સરપંચ બને છે। આ જ સમયમાં ટીહો ગજિયા લઈને ગામમાં હરાજી કરવા જાય છે। પહેલા મોહનને બે મોદીઓ મંગાવેલી, પણ ટીહાએ ઘસીને ના પાડેલી। આથી વર્ષોથી મનમાં પડેલી વેરની ભાવનાથી ગામમાં ચોરે હરાજી કરવા બેઠેલા ટીહાને હરાજી શરૂ થતો વેત મૂકીને તેને ટુકાર્યો। પોતાનું અહમ ગવાતા સરપંચ તેની સામે ઝઘડો કરે છે। ટીહો ગવાય છે ને બેભાન થઈ જાય છે। સરપંચની પોતને કારણે કોઈ પણ ડોક્ટર ટીહાની સારવાર માટે તૈયાર નથી। પોલીસ ફરિયાદ નોંધતી નથી। સમયસર સારવાર ન મળવાથી ટીહાનું મૃત્યુ થાય છે। ટીહાના મૃત્યુના બીજા જ દિવસથી મેઠી અન્ન પાણીનો ત્યાગ કરે છે। ટીહાના મૃત્યુના 18મા દિવસે મેઠીનું પણ મૃત્યુ થાય છે, ને તેની અંતિમ ઈચ્છા મુજબ ટીહાની બાજુમાં જ મેઠીની ગોર કરવામાં આવે છે, એટલે કે તેની કબર ખોદવામાં આવે છે। ટીહા મેઠીના મૃત્યુ પછી કથાના અંત ભાગમાં ટીહાના બે દીકરા અને આંગણિયા ગોકળ સામાજિક કણગઢ સહન ન થતો ગામ છોડી શહેરમાં સ્થિર થઈ જાય છે। ત્યાં રોજી રોટી કમાય છે, ને વર્ષો પછી ટીહાનો પુત્ર ગોકળ ગામમાં બનતી નિશાળમાં પિતાના નામે 10,000 રૂપિયાનું દાન આપે છે, ને કથાનો અંત સુખદમાં પરિણમે છે। દલિતોની ઉપેક્ષિત સ્થિતિને લેખકે પ્રતિકાત્મક રીતે આલેખી છે। સર્જકે અનુભવેલી પોતીકી પીડાને અહીં લેખક આલેખવાનો પ્રયાસ કરેલ છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો, આપને ગુજરાતી સાહિત્ય વિશે વધુ જાણવું હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્ય પર જઈ આપ વધુ વિડીયો જોઈ શકો છો। દરેક યુગ પ્રમાણે દરેક લેખકનો જીવન પરિચય કવન પરિચય મૂકેલો છે। મધ્યકાલીનથી લઈ અને આધુનિક યુગ સર્જકોનો પણ વિડીયો મૂકેલા છે, તો આપ ત્યાં જઈને જોઈ શકો છો।